સાહેબ પાદરા તાલુકાના ચાંસદ ગામમાંથી એક યુવતીની લાશ મળી આવી ત્યાં સમગ્ર મામલે હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કેવી રીતે ભેદ ઉકેલા, કોણ છે હત્યારો અને શું વિગત છે? ગઈ 11 ડિસેમ્બરે પાદરા તાલુકાની ચાંસદ ગામની એક યુવતી ખુશ્બુ જાની ગુમ થયેલ હતી, જે બાબતે પોલીસને 14 તારીખે જાણ થતા ગુમ જાણવા જોગ દાખલ કરી હતી અને એ દિવસ જ રાતે ગામના તળાવમાંથી લાશ મળી આવી હતી, જેની આઈડેન્ટિટી કરાયા બાદ એ ખુશ્બુ જાનીની લાશ હતી જે રીતે ફલિત થયું હતું, જે બાદ ચાણસદ પાદરા તાલુકામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. એ દિવસ પછી બરોડા જિલ્લાની અલગ અલગ ટીમ, જેમ કે એલસીબીની બે ટીમ, એકનું નેતૃત્વ પીએસઆઈ રાજુ દેસાઈ અને બીજાનું પીઆઈ દેવાનસિંહ વાળા અને ત્રીજો પાદરા પીઆઈના ટીમ સાથે અલગ અલગ દિશામાં કામ કરવામાં આવ્યું હતું અને ગઈકાલે સાંજે અમને એક સસ્પેક્ટ આરોપી હતો એના ઉપર અમારું ધ્યાન હતું અને આજે અટક કરવામાં આવશે. સાહેબ કોણ છે આરોપી, કયા દિશામાં પોલીસ તપાસ કરતી હતી જેથી આ વ્યક્તિ ઉપર ધ્યાન પડ્યું અને કયા પ્રકારની તપાસ કરી તો વિગતો સામે આવી અને એની ઉપર શંકાની સોઈ? ખુશ્બુ જાનીની બોડી ગામના તળાવમાં જ મળી હતી, જેથી અમને શંકા હતી કે જે આરોપી છે એ ગામનો જ છે. બીજું કે જે રીતે એની બોડી બાંધવામાં આવી હતી જેથી અને જે રસ્સો ઉપયોગ લેવામાં આવ્યો હતો એનાથી અમને લાગતું હતું કે કોઈ તબેલાવાળો કે ગાયચારો કે ગાય ભેંસના તબેલા રાખતો હોય માલિક એ હોઈ શકે. ત્રીજું કે જે ગોદડી ચાદર અને શર્ટ મળી આવ્યા હતા બોડી સાથે એ પણ ગામની માં જે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો, એટલે ત્રણ ટીમ અલગ અલગ રીતે અમે કામ કરતા હતા અને ત્રણેય ટીમ સાથે મળીને એક અમને ક્લુ મળ્યો હતો ગામમાંથી, જે આધારે અમે ડિટેક્ટ કર્યો. સર કોણ છે આરોપી, ક્યાંથી એને પકડ્યો, એને પકડતા પહેલા કયા પ્રકારની પૂછતાછ કરી ત્યારે પોલીસને કન્ફર્મેશન થયું કે આ જ આરોપી છે? પરમ દિવસે રાતે ગામના પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર આવેલું છે જન્મસ્થળનું, ત્યાંના ડીવીઆર ચોરી થઈ ગયું હતું અને એ બાદ અમને શંકા હતી કે જે પણ આરોપી છે કદાચ એ જ હોઈ શકે, તો અમે ડોગ સ્કવોડની મદદ લીધી. પછી ગ્રામ પંચાયતના સીસીટીવી ફૂટેજ હતા, એમાં કંઈક બ્લર જેવું દેખાતો હતો માણસ અને અમે જ્યારે એની ઓળખાણ કરાવી સીસીટીવી ફૂટેજ પરથી ત્યારે અમને ડાઉટ હતો કે ભાઈ આ જય વ્યાસ નામનો એક વ્યક્તિ છે જે ગામનો જ છે અને એ કરી શકે એના જેવું ઇમેજ આવતી હતી સીસીટીવી ફૂટેજ ઉપર, તો એ દિશામાં અમે વધુ આગળ પૂછપરછ કરીને એનું લોકેશન ક્યાં હતું અને એનું બેકગ્રાઉન્ડ શું છે, કઈ જગ્યાએ ભણે છે, એના માતા પિતા શું છે, તમામ વસ્તુ અમે ધ્યાને લઈને એને ધરપકડ કે એને પૂછપરછ માટે બોલાવી લાવ્યા હતા અને એને પછી એને કબૂલ કર્યું. સાહેબ એને કબૂલિયાત દરમિયાન કયા કારણથી આ હત્યા કરી હતી એ વિશે કોઈ વિગતો આપતી હોય, આવી કોઈ બાબતો જાણવા મળી હોય તપાસ દરમિયાન પોલીસને? અત્યાર સુધી એટલું ફલિત થયું છે કે જે આરોપી છે એ જે મરણ જનાર એને રાખડી બાંધતી હતી, એટલે જે રિલેટિવ ક્લોઝ રિલેટિવમાં આવતો હતો અને ભાઈ તરીકે માનતી હતી, તો 11 તારીખે જે આરોપી છે એના ઘરે જઈને એને બોલાવી લાવે છે પોતાના ઘરે કે પૂઠા ચડાવવું, એની ચોપડીઓના પૂઠા ચડાવવા છે, એ બાને એને લઈ આવે છે, પછી અડપલા કરવાની કોશિશ કરે છે જેથી જે ભોગ બનનાર છે મરણ જનાર એ રેઝિસ્ટ કરવાનો પ્રયાસ કરે છે અને આ આવેશમાં આવીને એના ઉપર કુવાડી તથા હથોડીનો ઘા ઝીકીને એની મૃત્યુ નિમજાવે છે. સમયગાળો એવો હતો, 2 વાગ્યાની આસપાસનો સમયગાળો હતો બપોરના અને કોઈ શંકા કોઈને આ માણસ ઉપર કોઈ શંકા હતી નહીં, આની કોઈ ગુનાહિત ઇતિહાસ નતું કોઈ અને આવું પરિવારનો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ નતો, એટલે ગ્રામજનોને કોઈ ને આના ઉપર શંકા હતી નહીં અને મુવમેન્ટ એની ગામજનોએ જોઈ હતી, પરંતુ કોઈ અમને આ 6 દિવસની પૂછપરછ તપાસ દરમિયાન કોઈ આનું નામ આગળ આપ્યું નહોતું કે તળાવના કિનારે આ માણસ દેખાતો હતો કે એટલે આનું ખુશ્બુ જાનીનું મૃત્યુ નિપજાવ્યા બાદ તે પોતે ગોદડી અને જે પ્લાસ્ટિકની શીટ છે એમાં બાંધીને પોતાની સ્કૂટી પેપ ના પાછળ કેબલ વડે બાંધીને ગામના તળાવે ફેંકી આવે છે કિનારે,
જે નવીનગરીના બાજુમાં તળાવ આવેલું છે, એના પછી એ દિવસ રાતે એ પાછો જાય છે કે બોડીનું શું થયું. ત્યારે બોડી પાછી ઉપર તરતી તરતી કિનારે આવે છે અને બીજા દિવસે બપોરે લાકડાનું થડ મોટું લઈ જાય છે ઘરેથી સ્કૂટી પેપમાં, અને ત્યાં જઈને લાકડું બાંધીને ફરીથી અંદર ધકી દીધે છે. આરોપીની ઉપર 18 વર્ષ ઉપર છે. સાહેબ, આ જયારે આ સમગ્ર ઘટના દરમિયાન બોડીને એ તળાવ સુધી લઈ જાય છે, આ સમય દરમિયાન અજવાળું હતું એ વાત તો ચોક્કસ ફલિત થાય છે, ત્યારે આ કોઈ ઘટના ગામમાં કોઈએ જોઈ નહીં, કોઈ ગામમાં કોઈ બોડી સીસીટીવીમાં જોવા મળી? એકચ્યુઅલી બોડી જે ખુશ્બુ જાનીની હાઈટ 5 ફીટ આસપાસ હતી, પરંતુ બોડીને એટલું નાનું કરવામાં આવ્યું હતું કે હાથને છાતી વડે બાંધે છે, પગને પણ વાળીને હાથ વડે બાંધે છે, એટલે 3 ફૂટ કે 2.5 ફૂટની બોડી થઈ જાય છે. એટલે કોઈને શંકા હતી નહીં કે આ કોઈની બોડી હોઈ શકે, એ રીતે પેકિંગ કરવામાં આવ્યું હતું કે કોઈને શંકા જાય નહીં. જયદેશના ઘરથી તળાવનું ડિસ્ટન્સ એટલું છે કે એટલા ઓછા સમયમાં સમગ્ર ઘટનાને અંજામ આપી શક્યો? વોકિંગ ડિસ્ટન્સ જોઈએ તો 5 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે, એટલે સ્કૂટીમાં લઈ ગયું હોય એટલે મેક્સિમમ 2 મિનિટમાં એ પહોંચી ગયું હોય ત્યાં સુધી. જયદેશ શેમાં ભણે છે? આના ઘરમાં એ ત્યારે એકલો જ હતો અને કોઈ નહોતું. અને કઈ જગ્યાએ ભણે? એના મધર ફાધર અને એની બા. દિવ્યાની ચોરીના લીધે મર્ડરનો ગુનો ડિટેક્ટ થયો છે. 5 દિવસથી પોલીસને અમુક ક્લુઝ મળતા હતા, પરંતુ પરફેક્ટ કોઈ પુરાવા હતા નહીં અમારી પાસે. અને દિવ્યાની જયારે ચોરી થઈ ત્યારે સીસીટીવી ફૂટેજમાં આવી જાય છે અને એના પછી અમને કન્ફર્મ થાય છે કે એ જ હોઈ શકે, એટલે અમે શંકાના દાયરામાં એને ઉપાડીને એને પૂછપરછ કરી અને એ કબૂલી જાય છે. વાત છે તો પછી ક્યાંથી પોતાની જ